વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા સેશનમાં બેંકનો ઉદ્ભવ અને અર્થ લીધો. આ સેશનની અંદર બેંકોનું વર્ગીકરણ લઈશું. પહેલું આપણે લઈએ વેપારી બેંક. એ પહેલાં ફરી હું તમને બેંકની વ્યાખ્યા અપાવી દઉં, એટલે કે બેંકનો અર્થ. બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક, બરોબર. આગળ હું તમને પહેલા સેશનમાં સમજાવી ગઈ છું કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે, ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા ને બેંક કહીશું. ટૂંકમાં બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા છે, જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે, તેના બદલામાં વ્યાજ આપે, તે થાપણો સાચવે અને એ થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેને ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે તથા અતિરિક્ત નાણાંનો દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે. ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે. નાણું પડી રહે તો અર્થતંત્ર જટિલ થઈ જાય, એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાંના પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે. ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહે છે, એટલે કે જેમ નાણું ફરતું રહે તેમ તેનું મૂલ્ય વધતું રહે છે. તો આપણે વેપારી બેંક વિશે માહિતી લઈએ વર્ગીકરણમાં. પહેલું જ એટલે કે વર્ગીકરણ એટલે કે મુખ્ય એના પ્રકારો, પહેલું છે વાણિજ્યિક એટલે કે વેપારી બેંક અને બીજું છે મધ્યસ્થ બેંક. વેપારી બેંક વિશે આપણે માહિતી લઈએ તો ભારતમાં 1949 ની બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી મળે આપે, એ વ્યવસ્થા કરી આપે, ચેક ડ્રાફ્ટ પે ઓર્ડર દ્વારા પ્રજા પોતાની થાપણોનો ઉપાડ કરી શકે. તો આમ આપણે બીજા શબ્દોમાં કહી શકીએ કે નાણાંની હેરફેર કરીને નફો કમાવવા માટેનો ધંધો કરે, તેથી તેને વેપારી બેંક તરીકે ઓળખાવીશું. વેપારી બેંક એ ધંધાદારી એકમ ગણાય. કેમ કે ભાઈ એ નફા માટે કાર્ય કરે છે. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે, જેને બેંક થાપણોના સ્વરૂપમાં સાચવે અને તે થાપણો બેંક અન્ય કાર્યમાં રોકે. એક રીતે બેંકના અંદર જે પ્રજાના પૈસા છે એ પૈસા આર્થિક પ્રવૃત્તિઓમાં બેંક વાપરે અને તેથી પ્રજાને એના બદલામાં વ્યાજ ચૂકવે છે. વેપારી બેંકના કાર્યો લઈએ આગળ. 5 માર્ક્સના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાય વેપારી બેંકનો અર્થ આપી એના કાર્ય સમજાવો. તો આપણે અર્થ આગળ લઈ ગયા, હવે એના કાર્યો લઈએ. વેપારી બેંક અનેક કાર્યો કરે છે. કોમર્શિયલ બેંક જેને કહીશું કે જે મુખ્યત્વે નફાના હેતુથી કાર્ય કરે છે. પહેલું જેના કાર્યની અંદર લઈએ તો થાપણો સ્વીકારવી. થાપણોનું જે આપણે પ્રજા પોતાની બચતો મૂકે છે બેંકમાં, એ થાપણો સ્વરૂપે બેંક સ્વીકારે છે. તો થાપણોનું આ બેંક પછી રોકાણ કરે છે અલગ અલગ ક્ષેત્રોની અંદર. કેટલીક જામીનગીરીઓ ખરીદે છે અને લોકોના રૂપિયાની જેને જરૂર હોય ધિરાણ આપે છે. તો થાપણો સ્વીકારવા માટે જે સ્વીકારે છે એના ઉપર એ બેંકે વ્યાજનો દર નક્કી કર્યો હોય એ થાપણ ઉપર આપે છે. તો પ્રજા પાસે રહેલી બચત અને એ નાની નાની બચત એ બેંકો સ્વીકારે છે.
એ થાપણ 100 રૂપિયા પછી સાચવે છે, પ્રજાની બચો તો પોતાની પાસે રાખે એટલે એને વ્યાજ ચૂકવવું પડે છે. તો આમ આપણી થાપણો ઉપર એટલે કે પ્રજાની થાપણો ઉપર બેંક જે વ્યાજ ચૂકવે છે એ નજીવો વ્યાજનો દર હોય છે. થાપણોના પ્રકારો કયા કયા આની અંદર જ આવી જાય છે કે આ ટૂંકના ટૂંકા પ્રશ્નમાં બી પૂછાય કે થાપણો એટલે કે ડિપોઝિટ ના પ્રકારો કયા. તો ચાલુ ખાતાની થાપણો, બીજું બચત ખાતાની થાપણો, ત્રીજું રિકરિંગ ખાતાની થાપણો, ચોથું લાંબા ગાળાની થાપણો. હવે અહીંયા આપણે પહેલું જ કાર્ય લઈએ છે બેંકનું થાપણો સ્વીકારવી, બરોબર. એની અંદર પાછા છે થાપણોના પ્રકારો. તો પહેલું આપણે લઈએ ચાલુ ખાતાની થાપણો. તો આ ખાતાની અંદર ધંધા દારી પેઢીઓ કે વ્યક્તિઓના નામે ખોલવામાં આવે છે. એમાં રખાતી થાપણો બધા પ્રકારની સ્થાપન કરતા વધુ તીવ્ર હોય છે. ધંધા માટે દિવસના કેટલી વાર ઉપાડ કરો અને કેટલી વાર ઉપાડ થશે એના ઉપર બેંક સામે ચાર્જ વસૂલ કરે છે, પણ એ વ્યાજ આપતી નથી એ થાપણ ઉપર. બીજો પ્રકાર થાપણનો બચત ખાતાની થાપણ. આ ખાતામાં ચાલુ ખાતાની થાપણની જેમ નહીં પણ એનાથી વિપરીત છે કે આ ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળા માટેની જે સેવિંગ્સ રાખે છે એટલે કે બચતો રાખે છે, જ્યારે પાછા પૈસા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડવાની સગવડ કરી આપે છે બેંક, વળી તેમને વ્યાજ પણ મળે છે. ચાલુ ખાતાની થાપણોમાં પણ વ્યક્તિને પેઢીને ચેક દ્વારા ઉપાડવાની સગવડ કરી આપે છે અને એમાં એ વ્યાજ નથી આપતી, પણ સામે એક કેટલાક સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. જ્યારે બચત ખાતાની થાપણની અંદર એ વ્યાજ આપે છે, કેમ કે એ આપણી થાપણો ધિરાણ તરીકે ઉપયોગમાં લે છે. એ ઉપરાંત ચેક દ્વારા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વગેરેથી પણ એ બચત ખાતામાંથી ઉપાડ કરી શકાય એવા એવી વ્યવસ્થા કરી આપે છે. ઉપાડ અંગેના જે કાયદા બેંક દ્વારા નિર્ધારિત કરેલા હોય એ દરેક વ્યક્તિએ ફોલો કરવા પડે છે. એના ઉપરથી એ વધારે અતિરિક્ત ઉપાડ કરી શકે નહીં. પેલા ચાલુ ખાતાની અંદર અતિરિક્ત ઉપાડ કરી શકે છે, એમાં પણ કાયદા મુજબ વ્યક્તિ કે પેઢી ઉપાડ કરી શકે છે. બીજો પ્રકાર છે થાપણનો રિકરિંગ ખાતાની થાપણો, તેને આપણે ટૂંકમાં આરડી તરીકે પણ ઓળખાવી દઈશું. આમાં આ થાપણોની અંદર બચત તરીકે આપણે એક સામટી આપણી પાસે પૈસા ન હોય પણ ટુકડે ટુકડે આપણે એમાં બચત કરી શકીએ, જમા કરી શકીએ, એને આપણે રિકરિંગ ખાતાની થાપણો તરીકે ઓળખાવીશું. આ થાપણો પણ બચત ખાતાની થાપણોનો એક પ્રકાર જ છે. જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય કે ન કરી શકતી હોય તો તેવી વ્યક્તિઓ દર મહિને કે અમુક સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવતી હોય છે. આમ વ્યક્તિની થાપણ વધતી જાય અમુક સમયે અને જમા થયેલી થાપણ પર વ્યાજ મળતું રહે છે. આવી થાપણોને રિકરિંગ થાપણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અમુક મહિના પછી રકમ જમા ન કરાવાય તો બેંક એને વ્યાજ આપતી નથી, સામે એને દંડ ભરવો પડે છે. તમારા વાલીઓ બી કેટલાક આ ખાતું ખોલાવ્યું હશે તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને, અને એમાં અમુક ચોક્કસ એવું નહીં કે ચોક્કસ રકમ જ એમાં નાખવાની હોય, થોડી થોડી દર મહિને કે 15 દિવસે તમે એમાં મૂકી શકો અને અમુક સમય પછી જે બેંકના કાયદાના હિસાબે હોય ઉપાડ એ તમે ઉપાડ કરી શકો. આગળ થાપણનો પ્રકાર મુદ્દતી થાપણ અથવા ફિક્સ ડિપોઝિટ શબ્દ જ છે મુદ્દતી થાપણ. આ થાપણો ચોક્કસ મુદ્દત માટે હોય છે, 3 વર્ષ 5 વર્ષ માટેની. જેમ સમયગાળો લાંબો તેમ એની અંદર વ્યાજનો દર વધુ હોય છે. આ થાપણો ચોક્કસ મુદ્દત માટે મૂકવામાં આવે છે.
આ થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. શા માટે સૌથી વધુ વ્યાજ ચૂકવે છે? તો કે મુદત લાંબી હોય છે એટલે રિસ્ક પણ લાંબુ કહેવાય, અને એને લીધે વ્યાજ નો દર વધુ હોય છે. બેંક ને ખબર હોય છે કે આટલા મુદત પછી ગ્રાહક કદાચ ઉપાડવા આવશે, એટલે એના ઉપર લાંબા ગાળા માટે વ્યક્તિ જો બચત કરવા ઈચ્છતી હોય અને લાંબા ગાળે વધુ લાભ લેવા ઈચ્છતી હોય તો આ થાપણોમાં પોતાની બચતો રાખે છે. અહિયાં આપણે વેપારી બેંકના કાર્યોમાં પહેલું જ કાર્ય ફક્ત થાપણો સ્વીકારવી અને થાપણોના પ્રકારો આપણે જોયા. હજુ કાર્ય બાકી છે એ આપણે આગલા સેશનમાં જોઈશું. એના મુખ્ય કાર્યો જે બાકી છે તે આજે બસ અહીંયા સુધી.